ઉધના વિસ્તારના રોડ નંબર 12 પર આવેલા જૈન દેરાસરમાં ચોરી કરનારા બેમાંથી એક તસ્કરને ઉધના પોલીસે પકડી પાડ્યો. ગત તારીખ 27મીની રાત્રિ દરમિયાન ઉધના રોડ નંબર 12 પર શ્વેતાંબર મૂર્તિ પૂજન જૈન દેરાસરમાં ચોરીની ઘટના બની હતી. ઉધના રોડ નંબર 12 પર આવેલા શ્વેતાંબર જૈન દેરાસર આવેલું છે. ગત તારીખ 27મીના રાત્રિ દરમિયાન ફટકાવાળો દરવાજો ખોલી બે યુવકો દેરાસરમાં ઘૂસ્યા હતા. તેઓએ પંચધાતુની શાંતિનાથ ભગવાનની મૂર્તિ 2, સિદ્ધચક્ર પાટલા 2, અષ્ટમંગલ પાટલી 1 જર્મન બનાવટની પૂજાપાઠ કરવાની વાટકી નંગ 30, જર્મન બનાવટની નાની મોટી થાળીઓ નંગ 30, જર્મનની કુડી 2, નાના નાના કળશ 6 તેમજ રોકડા રૂપિયા 3000 મળી કુલ 20000 મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. મંદિરના સેવક કાળુસિંગે ઉધના પોલીસે અંગે જાણ કરતા પીઆઈ જાદવ સ્ટાફ સાથે દોડી ગયા હતા. ઉધના પીઆઈએ મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા બે અજાણા યુવકો ઘૂસતા હોવાનું દેખાયા હતા. એ બંને કેમેરો ઊંચા કરી દેવા પોલીસે તસ્કરોને ચહેરા નજરે પડ્યા ન હતા. તસ્કરો ભેદ ઉકેલવા પીઆઈ જાદવે સર્વેલન્સ સ્ટાફને કામે લગાવ્યા હતા. સીસીટીવી કેમેરા, મોબાઈલ તથા બાતમીદારોના નેટવર્કથી પોલીસે કરેલી તપાસમાં ચોરોનો ભેદ ઉકેલવા પોલીસે સફળતા મળી છે. આ તસ્કરોમાંથી એક પોલીસના હાથે લાગતા પોલીસ પકડી પાડ્યો હતો. ઉધના પોલીસે મનાભાઈ ઉર્ફે કાળિયો સિસ્કા મેઢાને ઝડપી તપાસ કરતા દાહોદ જિલ્લાના ખગોલા ગામના વતનીયાને ઉધના વિસ્તારમાં ફૂટપાથ પર પડી સૂતા રહેતા આરોપી પાસેથી ચોરી થયેલી સામગ્રી મેળવી વધુ તપાસ ચલાવી હતી. બ્યુરો રિપોર્ટ, સુરત.